ભુજ શહેરના આર્મી કેમ્પ ગત તારીખ 26/2 બપોરના અરસામાં મજૂરી કામે આવેલા ઈસમે પ્રતિબંધિત વિસ્તારમાં કેમેરાથી ફોટો પાડી જાસૂસી કરી રહેલા દિનારા ગામના ઈસમને આર્મી ઓફિસરે પકડી પાડ્યો હતો અને ભુજ બી ડિવિઝન પોલીસમાં રજૂ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. 17 વર્ષ પછી ફરી ઓફિશિયલ એક્ટનો ગુનો સામે આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી. ભુજ શહેરના આર્મી કેમ્પમાં ગત તારીખ 26/2/2016 રોજ બપોરના અરસામાં મજૂરી કામે આવેલા ઈસમે પ્રતિબંધિત વિસ્તારમાં કેમેરાથી ફોટો પાડી જાસૂસી કરી રહેલા દિનારા ગામના ઈસમને આર્મી ઓફિસરે પકડી પાડ્યો હતો અને ભુજ બી ડિવિઝન પોલીસમાં રજૂ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી. આ બનાવથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભુજ તાલુકાના નાના દિનારા ગામના અને હાલ માધાપર રહેતા અયુબ ખાન મામદ સમા ગત તારીખ 26/2/2016 રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં આર્મી કેમ્પમાં ટ્રક GJ-12-8558માં કોટા સ્ટોન ખાલી કરવા આવ્યો હતો અને ભારત દેશની આંતરિક સુરક્ષા અને સલામતી જોખમમાં મૂકવાના આશયથી પોતાના મોબાઈલના કેમેરામાં પ્રતિબંધિત આર્મી કેમ્પ વિસ્તારોના ઇરાદાપૂર્વક ફોટા પાડી અન્ય કોઈને મેસેજ પહોંચાડવાના દેશદ્રોહી પ્રવૃત્તિ કરતો ઝડપાઈ જતા આર્મીના અધિકારી કૈલાસસિંઘ રોશનલાલે ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. બી ડિવિઝન PIMJ બુક્ષાએ આરોપી પાસેથી વિગતો ઓકાવવા પૂછપરછ કરતા તેણે અજ્ઞાનતામાં ફોટા પાડ્યા હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ આવી જ રીતે જાસૂસી કરવાના ઈરાદે 1999માં ઓફિશિયલ સિગરેટ એક્ટના ગુનો નોંધાયો હતો અને 17 વર્ષ બાદ ફરી પ્રકાશમાં આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગઈ તારીખ 26/2/16 રોજ આર્મી એરિયામાં ચાલતા કોન્ટ્રાક્ટમાં એક ટ્રકમાં માલ સામાન લઈને ટ્રક ખાલી કરવા માટે અંદર ગયેલા ટ્રકના ક્લીનર અયુબ ખાન મોહમ્મદ સમા પણ ટ્રકમાં સાથે હતો અને ટ્રકને ત્યાં સાઈડમાં રાખી અને પોતે નીચે ઉતરી અને પોતાને નાસ્તો કરવો હોય કેન્ટીનની તપાસ કરવા માટે જતો હતો. તે દરમિયાન તેણે આર્મી કેમ્પમાં રાખવામાં આવેલી ટેન્કને પોતાના મોબાઈલમાં ક્લિક કરી અને 2 ફોટા પાડેલા. ત્યારબાદ તે કેન્ટીન ઉપર ગયેલો અને કેન્ટીનની તપાસ કરતા દરમિયાન ઓન ડ્યુટીના જે ફોજી ફરજ ઉપર હતા તેમણે એની પાસે આઈડેન્ટિટી કાર્ડ માગતા. પોતાની પાસે આઈડેન્ટિટી કાર્ડ નહીં હોય એટલે તેણે પોતાના સિનિયર અધિકારીને જાણ કરે. સિનિયર અધિકારીએ તેનો મોબાઈલ ચેક કરતા તેમાંથી ટેન્કના ફોટા પાડેલા મળી આવેલા, જેના આધારે તેઓએ તેને મિલિટરી પોલીસને હેન્ડઓવર કરી અને ત્યારબાદ મિલિટરી પોલીસ આ પકડાયેલી સામને અત્રે પોલીસ સ્ટેશનમાં આપી ગયેલા અને એની હિંમતપૂર્વકની તપાસ તજવીજ દરમિયાન આ અયુબ ખાન મોહમ્મદ સમાએ પોતે ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 5-9-12 મુજબ ગુનો કરેલાનું જણાયેલું હોય, જેથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને ગુનાની તપાસ શરૂ કરેલી છે. આરોપી અયુબ ખાન મોહમ્મદ સમા, ઉંમર 25, રહેવાસી નાના દિનારા, તાલુકો ભુજ, હાલ રહેવાસી માધાપર વાળો છે. પોલીસે તેના વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 5-9-12 મુજબ ગુનો દાખલ કરીને આજરોજની ધોરણસર અટક કરેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભુજ.